પ્રકરણ બે યાદશીક ચર અને અસતત સંભાવના વિતરણ સ્વાધ્યાય બે વિભાગ સી નીચેના પ્રશ્ન માંગ્યા પ્રમાણે જવાબ આપો. દાખલા નંબર 10 ની અંદર જોઈએ તો એક ત્રિપુટી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8 પ્રમાણિત વિચલન આપે છે બરોબર, તથા નિષ્ફળતાની સંભાવના 2/3 છે તો વિતરણનો મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર શું થાય પહેલા તો કે મધ્યક બરાબર n, આપણે આનો ગુણાકાર કરવાનો છે n ની અને p નું બરોબર છે. પ્રમાણિત વિચલનનું સૂત્ર શું થાય તો કે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં n p q, તથા નિષ્ફળતાની સંભાવના એટલે નિષ્ફળતાને આપણે શું કહીએ છીએ તો કે q q બરાબર 2/3. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણે છે n p q, પ્રમાણિત વિચલનની કિંમત આપી છે 0.8, તો આપણે અહીંયા ઓળખી શકીએ પ્રમાણિત વિચલનની જગ્યાએ 0.8 મૂકો બરાબર વર્ગમૂળમાં n p q. હવે આપણે આ વર્ગમૂળ દૂર કરવા માટે શું કરશું, બંને બાજુ વર્ગ કરી નાખશું અને લખશું આપણે બંને બાજુ વર્ગ કરતા 0.8 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં n p q મધ્યક ગોતવો છે, મધ્યક માટે શું છે n p, n p ઓલરેડી આપણી પાસે છે તો q ની કિંમત તો કે 2 રૂપિયા આપેલી છે બરાબર, તો આપણે q ની જગ્યાએ q ની કિંમત મૂકો એટલે કે 0.64 બરાબર એમ પી ક્યુની જગ્યાએ 2/3 મૂકો. ચાલો 2/3 છે આ બાજુ ગુણાકારમાં છે, બે સાથે આ બાજુ આવો તો ગુણાકાર ભાગકારમાં થતો કે ભાગકારમાં છે આ બાજુ ગુણાકારમાં અને અંશમાં છે આ બાજુ એટલે છેદમાં 0.64 પહેલા નું રાખશું આપણે 3 આ બાજુ છેદમાં છે એટલે ભાગકારમાં છે ઓલી બાજુ એટલે ગુણાકારમાં ગુણ્યા 3 કરશું અને બે આ બાજુ અંશમાં છે ગુણાકારમાં આ બાજુ એટલે છેદમાં બરાબર ની લખી શકીએ વિતરણ નો મધ્યક બરાબર 0.96 છે. ચાર દાખલાનો જવાબ છે.